બાદ આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં લોકડાઉન 4 માં કેટલીક શરતોને આધીન છૂટછાટો સાથે છેલ્લા 54 દિવસથી બંધ રહેલી રાજપીપળા એસટી બસ સેવાનો આજથી પ્રારંભ, જેમાં માત્ર નર્મદા જિલ્લામાં રાજપીપળા એસટી ડેપોમાંથી આજે પ્રથમ દિવસે 3 બસો રવાના કરવામાં આવી હતી, જેમાં આજે 11:30 કલાકે રાજપીપળાથી દેડિયાપાડા, રાજપીપળાથી કેવડિયા અને રાજપીપળાથી ધરમપુર જવા માટે 3 બસો રવાના કરાઈ હતી। રાજપીપળા એસટી ડેપો મેનેજર પીપી દામાએ જણાવ્યું હતું કે હાલ સરકારના આદેશ મુજબ નર્મદા જિલ્લા પૂરતી લોકલ ટ્રેન શરૂ કરીએ છીએ, જેના ભાગરૂપે આજે 3 બસ દેડિયાપાડા, કેવડિયા અને ધરમપુર માટે જવા રવાના કરાઈ છે, જેમાં દરેક મુસાફરોને સ્કિનિંગ સેનિટાઇઝરથી હેન્ડવોશ કરાવી સોશિયલ ડિસ્ટન્સ રાખી ડ્રાઈવર, કંડક્ટર તથા મુસાફરોને રાજપીપળાથી બસમાં રવાના કરાયા હતા। આ અંગે કેવડિયા જતી બસમાં બેસેલા પ્રથમ મુસાફર લાલાભાઈએ જણાવ્યું હતું કે સાહેબ, આજે 54 દિવસના લોકડાઉન પછી બસમાં બેસવા મળ્યું છે, મારે અને નાના રાયપુર જવું છે, ઘણા કામો અટવાયા છે, હવે બસો સેવા શરૂ થતા ગામડાના લોકો બસમાં મુસાફરી શરૂ કરતા થઈ જશે, સરકારે બસ સેવા શરૂ કરી તે ઘણું સારું થયું છે। જ્યારે કેવડિયા બસના ડ્રાઈવરે જણાવ્યું હતું કે આજથી મુસાફર જનતા માટે બસ સેવા શરૂ થઈ છે, માત્ર 20 મુસાફરોને લઈ જવાના છે, હું મારી બસ કેવડિયા લઈ જાઉં છું। તો દેડિયાપાડાના ડ્રાઈવર ભરતભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે 54 દિવસના લોકડાઉન પછી બસ સેવા શરૂ થઈ છે, હું આજે રાજપીપળાથી દેડિયાપાડા બસ લઈ જાઉં છું, મુસાફરો માટે રાહત થઈ છે। આજે રવાના કરાયેલા બસોને સેનિટાઇઝ કરાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે 150 બસોના પૈડા ઠપ થઈ ગયા હતા, જેના કારણે રોજના 5 લાખ કે અંદાજે 2,50,000 કરોડની આવક એસટી ડેપોએ ગુમાવી હતી। હવે ક્રમશઃ બસ સેવા શરૂ થતાં એસટી તંત્ર અને મુસાફરો જનતા માટે રાહત અને આનંદની લાગણી જન્મી છે। દીપક જગતાપ, જેડએસટી, રાજપીપળા। કેટલા દિવસ પછી આજે બસ ચાલુ થઈ?